જૂનાગઢના માળિયા હાટીના લોકસભાની મતદાન પ્રક્રિયામાં મતદારોનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ઢોલ નગારા સાથે મતદાન કેન્દ્રો પર પહોંચ્યા હતા રાજેશ ચુડાસમા તેમજ તેમના ધર્મપત્ની સાથે કન્યા પ્રાથમિક સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું રાજેશ યુડાસમાએ ધર્મપત્ની સાથે મતદાન કર્યું હતું ઢોલ નગારા સાથે મતદાન કેન્દ્રો પર પહોંચ્યા હતા અને સપરિવાર સાથે મતદાન કર્યું હતું પાંચ લાખના મતથી જીતવાની તેમણે આશા પણ વ્યક્ત કરી હતી અને વિશ્વાસ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો રાજેશ ચુડાસમા ધર્મપત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા તેમના દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી હતી કે લોકો દ્વારા પોતાની ફરજ નિભાવવી જોઈએ અને સો ટકા મતદાન થવું જોઈએ મતદાન પ્રક્રિયામાં મતદાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રાજેશ ચુડાસમાએ ધર્મપત્ની સાથે મતદાન કર્યું હતું કે પાંચ લાખ સાતમી મે બે હજાર ચોવીસ એટલે લોકશાહી ના મોટા પર્વ નો દિવસ એટલે મતદાન નો દિવસ ત્યારે આ દેશની જનતા અને ખાસ ગુજરાતના ચૂંટણીમાં અત્યારે લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખૂબ વધારેમાં વધારે મતદાન થાય એવું આ વિસ્તારના લોકો અને ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે એ સમયે આજે પરિવાર સાથે ભગવાન શ્રી રામના નારા સાથે ઢોલ શૈણા સાથે એક ઉત્સાહ કરી એક ઉત્સાહ અને તહેવાર હોય એવી રીતે આજે મતદાન કરવામાં આવ્યું પરિવાર સાથે મતદાન કરી અને આ દેશની લોકશાહીમાં અમે પણ સહભાગી થયા અને સાથે સાથે આ વિસ્તારના લોકો એ આવનારા સમયમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવનારા સમયમાં રાષ્ટ્ર મજબૂત બને આ રાષ્ટ્ર વિશ્વની મહાસત્તા બને અને રાષ્ટ્રના હિતમાં મતદાન કરે એવી વિનંતી કરે